સૌ પ્રથમ ચર્ચા માટે જોડાઈ ગયા છે કિરણ જાધવ ડોટ કોમ ના જિગ્નેશ મહેતા. જિગ્નેશ, ગુડ મોર્નિંગ. સૌ પ્રથમ તો શું વ્યૂ બને છે નિફ્ટી બેંક નિફ્ટી માટે આજે? ગુડ મોર્નિંગ વિક્રમ. મને એમ લાગે છે કે નિફ્ટીમાં જે ઓવરઓલ આપણને અપસાઇડ સ્પોટ દેખાયો હતો એ આજના ગ્લોબલ માર્કેટના ઓવરઓલ સંકેતો લઈને કદાચ ફિઝલ આઉટ થતો દેખાશે. ઓવરઓલ ગઈકાલના લાસ્ટ ટ્રેડિંગ સેશનમાં જે આપણે ક્લોઝિંગ જોયા હતા, મને એમ લાગતું હતું કે એ વખતે મોમેન્ટમ ઉપરની તરફ જળવાવું જોઈએ અને એટલીસ્ટ નિફ્ટી પાસે જગ્યા હતી 11,975 સુધી જવાની. પરંતુ આજે એવું લાગે છે કે હવે 11,975 સુધી પણ નિફ્ટી જાય તો ત્યાંથી એક શોર્ટ સેલિંગનો ફોર્સ આવશે. એટલે મને એમ લાગે છે કે ખુલતામાં જ એક શોર્ટ સેલિંગ બનાવવું જોઈએ, કારણ કે જે આપણી પોસિબિલિટી હતી ઉપરની તરફ જવાની નથી. 11,975નો જ સ્ટોપ લોસ ઉપરની તરફ રાખવાનો છે. નીચેની તરફ મને એમ લાગે છે કે 11,810-11,805 લેવલ આજના દિવસમાં નીચેની તરફ જતા જણાશે, એટલે કે નિફ્ટીમાં પ્રેશર જોવાશે. બેંક નિફ્ટીમાં મને એમ લાગે છે કે ઉપરની તરફ જતો જે ફોર્સ હતો ત્યાં 31,200 પાસે ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ છે અને ત્યાંથી એક નીચેની તરફનું થ્રસ્ટ આવવું જોઈએ, જે બેંક નિફ્ટીને મને એમ લાગે છે કે 30,880-30,890 લેવલ સુધી લઈ જઈ શકે તેમ છે. અત્યારે આપણને લેવલ્સ દેખાઈ રહ્યા છે, પણ ખાસ કરીને એક બેંક નિફ્ટી માટેનો વ્યૂ જિગ્નેશ આપની પાસેથી એ રીતે સમજવા માગીશું. જો સોમવારના ટ્રેડિંગ સેશનની અંદર આપણે જોઈએ તો લગભગ 3 વાગ્યા પછીના સેશનની અંદર આપણને એક શાર્પ મૂવ બેંક નિફ્ટીમાં આવતો દેખાયો હતો. અને યુઝ્યુઅલી આપણે જોયું છે કે જ્યારે આ છેલ્લા અડધા કલાકનો આ શાર્પ મૂવ હોય છે અને બેંક નિફ્ટી ફોલો અપમાં ટ્રેડમાં નથી બતાવી શકતી, આજના દિવસમાં શું લાગે છે? કારણ કે એક તરફ આપણે જોયો તો એફઆઈઆઈસ પર થોડાક કોશિયસ ટ્રેડ બનાવ્યા છે સોમવારના દિવસે, તો એને જોતા આજે કદાચ ઉપરના સ્તરે ના ખુલે અને નીચે ખુલે તો ખરીદદારી કરવી જોઈએ કે થોડીક વેઇટ કરવી જોઈએ? મને એમ લાગે છે કે થોડુંક વેઇટ કરવું જોઈએ, કારણ કે છેલ્લા કલાકમાં જે ટ્રેડિંગ સેન્સ બની હતી એ પોઝિટિવ હતી, પરંતુ આજે ફિઝલ આઉટ થતી દેખાશે. આપણે એવું ના ભૂલવું જોઈએ કે બેંક નિફ્ટીમાં જે કે બી મોમેન્ટમ ઉપરની તરફ બન્યું છે એના સ્ટોપ લોસ બહુ નીચેની તરફ હતા, એટલે આજે મને એમ લાગે છે કે ઓવર ધ કાઉન્ટર ખુલતાની સાથે જ બેંક નિફ્ટીમાં શોર્ટ સેલિંગ જ કરવાની જરૂર છે. 31,200નો સ્ટોપ લોસ લગાડવાની જરૂર છે. અરાઉન્ડ 70 પોઈન્ટ ઉપર સ્ટોપ લોસ બેસે છે. મને એમ લાગે છે કે 30,880 પહેલાં લેવલ છે, 30,800 બીજા લેવલ છે, એટલે આ બંને લેવલ નીચેની તરફના જે છે એ ક્વાઇટ લુક્રેટિવ છે, એટલે શોર્ટ સેલ કરવામાં વાંધો નથી. આપણને અહીંયા બનતી જોવા મળી રહી છે ઇન્ડાઇસિસના ફ્રન્ટ પરથી. સ્ટોક સ્પેસિફિક એક્શન ઉપર જો વાત કરીએ તો એમાં પહેલાં એવા જ કાઉન્ટર્સથી આપણે વાત કરી લઈએ કે જેમાં આજે ન્યૂઝ બેઝ આપણને એક સારી બી એક્શન જોવા મળી શકે તેમ છે. શરૂઆત મજબૂત થોડા જે આંકડાઓ આવતા દેખાઈ રહ્યા છે એની સાથે કરીએ તો અદાણી પોર્ટ. જિગ્નેશ, લાગે છે અહીંયા લોંગ જવું જોઈએ? વેલ, અદાણી પોર્ટમાં મને એમ લાગે છે કે જે પ્રમાણેના ચાર્ટ સ્ટ્રક્ચર છે એ ખરાબ નથી. જે પ્રમાણે ચાર્ટ સ્ટ્રક્ચર અત્યારના બન્યું છે એ પ્રમાણે લોંગ જવામાં વાંધો નથી લાગતો. મને એમ લાગે છે કે અદાણી પોર્ટમાં નીચેની તરફના સ્ટોપલોસ સિક્યોર છે, અને જો સ્ટોપલોસને જોઈએ તો એમ ખ્યાલ આવે છે કે સ્ટોપલોસ એટ અરાઉન્ડ લાસ્ટ ટ્રેડિંગ સેશનનો લો હોવો જોઈએ. લાસ્ટ ટ્રેડિંગ સેશનનો લો ક્યાંક ને ક્યાંક 383નો હતો. 383નો સ્ટોપલોસ રાખીને અદાણી પોર્ટમાં મને એમ લાગે છે કે બાય કરી શકાય તેમ છે. અદાણી પોર્ટમાં ઓવરઓલ સેન્સ એવી છે કે કાઉન્ટરે અત્યાર સુધી કન્સોલિડેશન કર્યું છે. કન્સોલિડેશન કરતાં પહેલાં જે દિવસે અદાણી પોર્ટે 23 સપ્ટેમ્બરના દિવસે જે ગેપ અપ કર્યું હતું એનો લો અત્યારના તોડેલો છે, પરંતુ મને એમ લાગે છે કે આ જે લો તોડ્યો છે એ ગેપ અપનો લો છે. ક્યાંક ને ક્યાંક ગેપ પૂરી થઈ છે અને હવે એક સ્ટ્રોંગ સપોર્ટ તરફ અદાણી પોર્ટ આવ્યો છે. 382-383ના સ્ટોપલોસ રાખવા જોઈએ, સીધું જ બાઇંગ કરવું જોઈએ. મને એમ લાગે છે કે આવનાર 4-5 દિવસમાં 401-405ના લેવલ અદાણી પોર્ટ બતાવી શકે તેમ છે. અદાણી પોર્ટ માટે થઈને અહીંયાથી એક સ્ટ્રોંગ છે, પણ સામે બીજી તરફ આપણને આંકડા આવતા દેખાયા હિન્ડાલ્કોના. અક્રોસ ધ ફ્રન્ટ ફિગર્સ આપણને નેગેટિવ રહેતા દેખાયા છે. શું લાગે છે આ સ્ટોકની અંદર? ઓલરેડી રિસેન્ટ ટાઈમની અંદર આપણે એક સરળ મૂવ ઉપરની તરફનો જોઈ પણ ચૂક્યા છે, તો અહીંથી હવે આઉટલુક શું રાખવો જોઈએ? વેલ, મેટલ કાઉન્ટર્સમાં જે અપમૂવ આપણે અત્યાર સુધી જોઈ શક્યા છે એ એક બેઝ ફોર્મેશન હતું. તમે જુઓ કે મેટલ ઇન્ડાઇસિક્સ એક ફોલિંગ ટ્રેન્ડલાઇનને તોડીને ઉપર આવ્યો છે. તમે જુઓ કે ટાટા સ્ટીલ, વેદાંતા બધા જ મેટલ કાઉન્ટર્સમાં એક ઉપરની તરફની તેજી બની છે. એમાં હિન્ડાલ્કોમાં જે તેજી બની છે એ હજી સુધી પૂરતી નથી. મને એમ લાગે છે કે આપણું ઇન્ડેક્સ ગમે ત્યાં જાય પરંતુ મેટલમાં હજી પણ એક સારો ચાન્સ છે.
હિન્ડલકોમાં મને એમ લાગે છે કે એક સપોર્ટ છે, અહીં એક કન્ડિશનલ કોલ રહેશે. હિન્ડલકોમાં અત્યારના મોમેન્ટમ ભલે નીચે બનેલું છે, પરંતુ જો આ કાઉન્ટર 193નું લેવલ સર્વાઈવ કરે અને ફરીથી પાછું ઉપર જવાનું પ્રયત્ન કરે, એટલે કે આવનાર એક બે દિવસના જે લો બનાવે એ 193ની આસપાસના હોય અને તોય કાઉન્ટર ઉપરની તરફ રહેતું હોય, તો મને એમ લાગે છે કે બાય કરવાનું થશે. આ કાઉન્ટરને હંમેશા 201-202ના લેવલની ઉપર બાય કરવું જોઈએ. મને એમ લાગે છે કે આ કાઉન્ટર જો ઉપર જાય તો 210 ઇઝીલી બે જ દિવસમાં જઈ શકે તેમ છે, અને 210ની લેવલની ઉપર કાઉન્ટર પાસે વધારે ઓપન અપ થવાની જગ્યા છે, અરાઉન્ડ બીજા 10 પોઈન્ટ ઉપર ખેંચી લઈ શકે એવું મને લાગે છે. હિન્ડાલ્કોમાં થોડુંક સર્વાઇવલ થાય, થોડું કન્સોલિડેશન થાય તો બાય કરવું જોઈએ. હિન્ડાલ્કો માટે આપણને કન્સોલિડેશન થોડુંક દેખાઈ શકે છે, રૂપિયા માટે આ ગેપ ડાઉન રહેશે. આને લઈને આજના દિવસમાં શું એક્શન ખાસ કોઈ બેન્કિંગ કે પછી આઈટી સ્ટોક્સની અંદર આપ એન્ટિસિપેટ કરી રહ્યા છો? ચાર્ટ ઉપર કોઈ લાગી રહ્યા છે એવા સ્ટોક કે જે મેજર ટ્રિગર બતાવી શકે? વેલ, મને ઓવરઓલ રૂપિયાના લીધે ચાર્ટ ઉપર શું અસર થશે એવું કહેવું અત્યારના મારા માટે મુશ્કેલ પડશે. રૂપિયાની રેન્જ મને એમ લાગે છે કે હજી પણ વીકી સ્ટોન પર છે, અને અરાઉન્ડ ડોલરની સામે 72 રૂપિયા 50 પૈસા અને એથી વધારે 73 રૂપિયા સુધીની રેન્જ કદાચ બની શકે છે. એની સામે આપણે એમ કહી શકાય કે ડોલર ટર્મ્સના લીધે નહીં, પરંતુ ઇન્ફોસિસની આપણે વાત કરીએ તો જે ગેપડાઉન ઓપનિંગ ઇન્ફોસિસે વિસલ બ્લોઅરના લીધે જોયું હતું, એમાં એક સારી એવી કવાયત એવી જોવા મળી છે કે નીચેથી ઉપરની તરફ આવ્યું છે અને ઘણા સારા વોલ્યુમ સાથે ઉપર આવ્યું છે. મને એમ લાગે છે કે આ સ્ટ્રેન્થમાં ક્યાંક ને ક્યાંક એક જગ્યા બને છે 700ના સ્ટોપલોસથી ઇન્ફોસિસને ખરીદવાની. ઇન્ફોસિસ અત્યારના 704ના લેવલની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે. ઇન્ટ્રાડેમાં જો વેન્ચર કરવું હોય તો મને એમ લાગે છે કે ઇન્ફોસિસને વેન્ચર કરી શકાય. અરાઉન્ડ 700 રૂપિયાનો સ્ટોપલોસ રાખવો જોઈએ. ઉપરની તરફ મને એમ લાગે છે કે 712-716ના લેવલ આજના દિવસમાં જ ક્લોક થતા જોવાશે. ઓકે, તો આ કાઉન્ટર્સ એવા છે કે જેમાં આપણને થોડીક એક્શન બિલ્ટઅપ થતી જોવા મળી શકે તેમ છે. સોમવારના ટ્રેડિંગ સેશનમાં આપણને એક ડાઉન સાઇડના ટ્રેન્ડમાં દેખાઈ રહ્યા છે, એમાં આપણને હવે એક્શન શું બનતી દેખાશે એની વાત કરીએ તો ઓટો સ્પેસમાંથી જ એક કાઉન્ટર જોઈએ જે વધારે થોડુંક સારું લાગી રહ્યું છે. આમ તો બે સ્ટોક છે, આઈશર મોટર્સ અને બીજું છે હીરો મોટોકોર્પ. ઓલરેડી સારા એવા કરેક્ટ થઈ ચૂક્યા છે જિગ્નેશ, લાગે છે અહીંયા આપણે એક પોઝિટિવ સાઈડનો ટ્રેડ બિલ્ટઅપ કરતો દેખાઈ શકે? વેલ, સૌથી પહેલાં આઈશર મોટરની વાત કરીએ, ઓવરઓલ કાઉન્ટર પોઝિટિવ થઈ ગયું છે, એક બેઝ ફોર્મેશન કરી નાખ્યો છે, એક સારી પેટર્ન અહીંયા ઇમર્જ થઈ ચૂકી છે. મને એમ લાગે છે કે આઈશર મોટર ઓવરઓલ પોઝિશનલ ટ્રેડિંગ બેઝિસ ઉપર બાય રહેશે. આઈશર મોટરનું અત્યારના મોમેન્ટમ કદાચ જોઈએ એટલું સારું નથી, અને મને એમ લાગે છે કે 21376ના જ્યારે લેવલ છે ત્યારે આ કાઉન્ટર નીચેની તરફ જઈ શકે છે. મને એમ લાગે છે કે 20500-20600 સુધીના લેવલ પણ બતાવી શકે છે. 20600નો એક સ્ટોપલોસ મૂકી અને આવનાર સમય માટે અહીંયા પોઝિશનલ ટ્રેડ લેવો જોઈએ. મને એમ લાગે છે કે મહિનાની અંદર ફરીથી આ કાઉન્ટર પોતાના અર્લિયર હાઈ તોડશે, 23000ની ઉપર જશે. રિસ્ક ટુ રિવોર્ડ રેશિયો ક્વાઇટ ફેવરેબલ છે. એની સામે તમે હીરો મોટોકોર્પમાં જોશો તો હીરો મોટોકોર્પમાં પણ સિમિલર બેઝ ફોર્મેશન છે. ક્યાંક ને ક્યાંક હીરો મોટોકોર્પ કરતાં આઈશર મોટર વધારે સારો લાગે છે. હીરો મોટોકોર્પ પર કન્ડિશનલ કોલ છે. મને એમ લાગે છે કે અત્યારના બાય ના કરવું જોઈએ, 2700ની ઉપર નીકળે કે જે એની ટ્રેડિંગ રેન્જ છે ઓવરઓલ, એ પછી બાય કરવું જોઈએ. કન્ડિશનલ બાય કોલ 2700ની ઉપર હીરો મોટોકોર્પ બાય કરવું જોઈએ. પોઝિશનલ બેઝિસ ઉપર 2850 સુધીના લેવલ ઉપરની તરફ બતાવી શકે. ઓકે, તો હીરો મોટોકોર્પ વધારે સારું લાગતું કાઉન્ટર અહીંયા બનતું દેખાયું છે. આઈશર મોટર્સની અંદર પણ બેઝ ફોર્મેશન થયું છે, એ બંને સ્ટોકને પણ રડાર ઉપર રહ્યા. એક સ્ટ્રોંગ રહેલો કાઉન્ટર કે જે આજના દિવસમાં આપણને શું એક્શન બતાવે છે આપણે ખાસ વોચઆઉટ કરીશું એ છે બીપીસીએલ. 500ની ઉપર ફરી પાછો આ સ્ટોક આવતો દેખાઈ ચૂક્યો છે, 3% મજબૂતી આપણે સોમવારના સેશનમાં જોઈ ચૂક્યા છીએ. જિગ્નેશ, શું લાગે છે ફરી અહીંથી આપણને અપસાઇડ રિઝ્યુમ થઈ છે? વેલ, એક અપસાઇડ તો દેખાય છે, પરંતુ મને એમ લાગે છે કે બીપીસીએલે ખાસું આઉટ પરફોર્મન્સ ઓલરેડી કરી દીધું છે, અને જે કન્સોલિડેશનનો ટ્રાયંગલ ફોર્મેશન છે, મને એમ લાગે છે કે ટ્રાયંગલ ફોર્મેશન ઉપરની તરફ જ્યારે પણ આ કાઉન્ટર 526-528ના લેવલ તોડે તો બને છે. અત્યારના 570 ચાલી રહ્યું છે. મને એમ લાગે છે કે હજી પણ 10 રૂપિયા ઉપર જવાની જગ્યા આપવી જોઈએ. 10 રૂપિયાની ઉપર બીપીસીએલ આજના દિવસે નીકળતો દેખાય છે તો પછી આપણે બાય કરીશું. એ સંજોગોમાં આપણા ટાર્ગેટ 555ના રહેશે. 526ની ઉપર બીપીસીએલ બાય કરી શકાય. બીપીસીએલ માટે આવ્યું ને આ એક્શન કઈ તરફની આપણે જોવી જોઈએ
કઈ કે સર્ટેન સ્ટોક જોઈએ, કઈ કે આમાં સ્પેસિફિક જોઈએ તો જેએસડબલ્યુ સ્ટીલ છે કે પછી ટાટા સ્ટીલ છે, આમાં આપણને એક એક્શન પોઝિટિવ દેખાઈ ચૂક્યા છે. ફર્ધર અહીંયા કોર્સ ઓફ એક્શન ઇન્ડેક્સના આ કાઉન્ટર તરફથી જ આપણને લીડમાં આવતા દેખાશે. વેલ, ચાર્ટ સ્ટ્રક્ચર જોઈએ તો ટિસ્કો અને જીએસડબલ્યુ સ્ટીલ એ બંને પ્રિટી મચ સિમિલર છે. એની સામે મેટલમાં બીજા કાઉન્ટરને તમે જુઓ, અને વેદાંતાની વાત કરીએ તો વેદાંતાનું ચાર્ટ સ્ટ્રક્ચર તમે જુઓ તો એને બંને તરફ વધારે રિએક્ટ કર્યું છે, ઉપર જતું ત્યારે પણ વધારે, નીચે જતું ત્યારે પણ વધારે. પરંતુ સમહાઉ જીએસડબલ્યુ સ્ટીલ અને ટિસ્કો આ બંને ઉપર હું બુલિશ છું. મને એમ લાગે છે કે નીચેની તરફના સપોર્ટ જીએસડબલ્યુ સ્ટીલમાં 243ના છે. જ્યાં સુધી 243ની ઉપર છે ત્યાં સુધી બાય ટોન જાળવી રાખવો જોઈએ. નીચે આવે છે તો કદાચ એક બાઇંગની ઓપોર્ચ્યુનિટી છે. 251ના લેવલ ચાલી રહ્યા છે. 266, 267ના લેવલ ઉપરની તરફ જીએસડબલ્યુ સ્ટીલ 2-3 દિવસમાં જ બતાવી શકે છે. ટાટા સ્ટીલની વાત કરીએ તો મને એમ લાગે છે કે ટાટા સ્ટીલ પાસે નીચેની તરફના સ્ટોપલોસ 389ના છે, ઉપરની તરફના ટાર્ગેટ 414-415ના છે. તો વ્યૂ અત્યારે આપણને આ કાઉન્ટર્સ માટે દેખાઈ રહ્યો છે, જેમાં ટાટા સ્ટીલ પણ અત્યારે ઇન્ડેક્સિસ ઉપર પાછા ફરીએ. ગ્રાસિમમાં આજે એક થોડીક એક્શન વીક થતી દેખાઈ રહી છે. શું લાગે છે જિજ્ઞેશ, આપણે અહીંયા ઉપરની તરફનો જે કન્ટિન્યુઅસ રન જોયો હતો એને થોડી બ્રેક લાગી રહી છે? વેલ, ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝની વાત કરીએ તો મને એમ લાગે છે કે મોમેન્ટમ તો સારું છે. આ કાઉન્ટરે ઉપરની તરફ પરફોર્મ કરવું જોઈએ. 757ની ઉપર જ્યાં સુધી આ કાઉન્ટર છે ત્યાં સુધી મને વાંધો લાગતો નથી. 767ના ક્લોઝિંગ બેઝિસ ઉપર આપણને લેવલ જોયા હતા. 10 રૂપિયા નીચે મારી દૃષ્ટિએ સ્ટોપલોસ રાખવાની જરૂર છે. જ્યાં સુધી 757ની નીચે ક્લોઝ આવતો નથી ત્યાં સુધી મને એમ લાગે છે કે કાઉન્ટર પાસે ઉપર જવાની જગ્યા છે. 782 મારી દૃષ્ટિએ ઉપરની તરફનો ટાર્ગેટ હોવો જોઈએ. ગ્રાસિમમાં એક બેઝ ફોર્મેશન થયું છે અને ઉપરની તરફ બ્રેકઆઉટ થવાના હજી પણ સારા ચાન્સીસ છે. જે કંઈ બી કન્સોલિડેશન થયું છે એ ઉપરની તરફ તૂટશે એવી અહીંયા ડેફિનેટલી સેન્સ બને છે. વ્યૂ અત્યારે આપણને અહીંયાથી પણ તો દેખાઈ રહ્યો છે ગ્રાસિમ માધ્યમ છે. જિગ્નેશ, આપના ટ્રેડિંગ કોલ્સ? વિક્રમ, મારા બંને ટ્રેડિંગ કોલ આજે સેલ સાઇડના છે. એમાં પહેલો ટ્રેડિંગ કોલ છે અદાણી એન્ટરપ્રાઇઝ. અદાણી એન્ટરપ્રાઇઝ તમે જુઓ કે છેલ્લા લગભગ 30 ટ્રેડિંગ સેશનથી ઉપર ને ઉપર આવે છે, એટલે એક મહિનાની એની ચાલ જુઓ તો ઉપર ને ઉપરની તરફનું પરફોર્મન્સ છે. મને એમ લાગે છે કે ક્યાંક ને ક્યાંક હવે આ ઉપરની તરફ સ્ટોલ થવું જોઈએ. એક એક આઈ થિંક ઉપરની તરફનો ટોપ બની ગયાના સંકેતો હવે મળી ગયા છે. સ્ટોપલોસ 216નો ઉપરની તરફ રાખવો જોઈએ અને ટાર્ગેટ 188નો નીચેની તરફ રાખવો જોઈએ. આવનાર 4 દિવસમાં મને એમ લાગે છે કે નીચેની તરફનું પરફોર્મન્સ આપણને જોવા મળશે. ભલે આ એક કન્સોલિડેશન હોય પરંતુ આવનાર દિવસોમાં અદાણી એન્ટરપ્રાઇઝની ચાલ નીચેની છે. બીજું એક કાઉન્ટર છે બર્જર પેઇન્ટ. મને એમ લાગે છે કે બર્જર પેઇન્ટે ટોપિંગ આઉટના સંકેતો બનાવ્યા પછી સારું એવું નીચેની તરફ પરફોર્મન્સ કર્યું છે. આજના સંદેશાઓને, આજના ગ્લોબલ માર્કેટના ન્યૂઝને લઈને પણ બર્જર પેઇન્ટ નીચે જશે. સ્ટોપલોસ 496 ઉપરની તરફ રાખવાની જરૂર છે. ટાર્ગેટ 460ના બને છે. 4 દિવસમાં મને એમ લાગે છે કે ટાર્ગેટ નીચેની તરફ નાજીવ થતા જોવા મળશે. એ તો રાઇટલી અહીંયા ચાર્ટ જિગ્નેશ રીડ કરી રહ્યા છે. કારણ કે એક તરફ પરિણામ પણ આપણને એવા સંકેત આપી રહ્યું છે અને એની સાથે અત્યારે ચાર્ટનો સંકેત પણ અદાણી એન્ટરપ્રાઇઝ માટે વીકનેસ તો દેખાઈ રહ્યો છે. ઉપરાંત બીજું એક કાઉન્ટર આજના દિવસમાં જોવા માંગે છું એ છે યસ બેંક. જિગ્નેશ, 72ને પાર જે પ્રમાણે વોલ્યુમ સાથે આ સ્ટોક થતો દેખાયો છે, ટેકનિકલ સ્ટ્રક્ચર આખું આ લેવલને પાર કર્યા બાદ બદલાઈ ચૂક્યું છે. આપ ચાર્ટને રીડ કરો, શું કહેશો અહીંયા યસ બેંક માટે? વેલ, જે કન્સોલિડેશન છે એનો બ્રેકઆઉટ ડેફિનેટલી મળ્યો છે અને આજે પણ તમે જુઓ કે કાઉન્ટર બ્રેકઆઉટ ટોનમાં છે. ઇવન હાફ અવરલી કેન્ડલસ્ટિક ચાર્ટ જોઈએ તો એક કન્સોલિડેશનનો ક્લિયર કટ અત્યારના બ્રેકઆઉટ થતો જોવા મળ્યો છે. 7485ના ચાર્ટ ઉપર લેવલ છે. મારી દ્રષ્ટિએ 69નો સ્ટોપલોસ બેસાડવો જોઈએ, એટલે 5 રૂપિયા નીચે સ્ટોપલોસ છે. ઉપર 84 સુધી આ કાઉન્ટર પરફોર્મ કરી શકે છે. અહીંયા પણ એક બેઝ બિલ્ડિંગ ફોર્મેશન જોવા મળે છે. ઓવરઓલ હજી પણ લાંબા સમય માટે બાઇંગનો કોઈ કોન્ફિડન્સ આવતો નથી, પરંતુ શોર્ટ ટર્મ માટે તેજી કરવાની શક્યતાઓ અહીંયા નકારી શકાય એવી નથી. શોર્ટ ટર્મ માટેનો વ્યૂ આ બની. આ સિવાય જિગ્નેશ, અમારા રાજા બેટરીઝ જો પરિણામ બાદ સ્ટોકની અંદર જે એક રેલી આપણને સ્ટ્રોંગ બનતી દેખાઈ રહી છે આજના દિવસમાં પણ યથાવત છે. સ્ટીલ હજુ અહીંયા અપસાઇડ જોવો છો? વેલ, આજના દિવસમાં ઓપન ઇન્ટરેસ્ટ સૌથી વધારે જો કોઈ સ્ટોકમાં રાઈઝ થયું હોય તો અમર રાજા બેટરી છે. એક જોરદાર પરફોર્મન્સ છે અને મને એમ લાગે છે કે જે મોમેન્ટમ છે એ ઘણું સારું છે.
700નો સ્ટોપ લોસ છે જે કરંટ લેવલથી થોડોક દૂર આવે છે. નીચે જાય તો બાય કરી શકાય એવું છે. ઓપન ઇન્ટરેસ્ટ ફેન્ટાસ્ટિક છે, 700ના સ્ટોપ લોસથી બાય કરવાનું રહેશે. અને આજના દિવસમાં બી 740 સુધી આ કાઉન્ટર જઈ શકે છે. જે થ્રસ્ટ છે એ બહુ સોલિડ છે, મોમેન્ટમ ઘણું સારું છે દેખાશે. પણ વોલ્યુમ હજી જોઈએ તો પ્રાઇસ એક્શન એટલી મોટી નથી, પણ વોલ્યુમ જો 10 દિવસના એવરેજની સરખામણી આપણને ઘણું સ્ટ્રોંગ થતું દેખાઈ રહ્યું છે. જિગ્નેશ શું કહેશો, ખરીદદારી કરવી જોઈએ? આઈ થિંક યસ ખરીદારી કરવી જોઈએ. અદાણી ગેસ એક કન્સોલિડેશનમાં હતો અને ત્યાંથી બ્રેકઆઉટ કરવાના વર્જ ઉપર હતો. મને એમ લાગે છે કે વિથ ધ ન્યૂઝ ફ્લો અને આજની મૂવ એવું બતાવે છે કે બહુ સારા વોલ્યુમ સાથે કાઉન્ટરે દિવસનો હાઈ જોઈ લીધો છે. અત્યારના ડેફિનેટલી હાઈ જોયા પછી નીચે આવ્યો છે, પરંતુ મને એમ લાગે છે કે આ એક બાય છે. કાઉન્ટર છે જોયું હતું એ પછી એક કન્સોલિડેશન જોયું છે. આજે બ્રેકઆઉટ મળી ગયો છે, 149ના લેવલ છે. 147નો સ્ટોપ લોસ રાખવો જોઈએ. 2.70 રૂપિયા નીચેનો સ્ટોપ લોસ છે. મારા મતે ઉપરની તરફ આ કાઉન્ટર 153 સુધી જઈ શકે તેમ છે. તો 153 ક્વાઇટ કમ્ફર્ટેબલ ટાર્ગેટ છે. કરંટ લેવલે પણ બાય કરીને ચાલવું જોઈએ. વ્યૂ આપણને અત્યારે બનતો દેખાઈ રહ્યો છે જે કાઉન્ટર્સ ઇન્ડેક્સમાં આપણને મેજર એક્શન તરફ. જિગ્નેશ, આપનો સેલ કોલ હતો, થોડોક ઉપર આવ્યો છે, શું લાગે છે આ ભાવે પણ સેલ કરવું જોઈએ? વેલ, મારા સેલ કોલના મને એમ લાગે છે કે સ્ટોપ લોસ બહુ થ્રેટમાં છે, એટલે નવું વેન્ચર ના કરવું જોઈએ. 496નો મારો સ્ટોપ લોસ છે. મને લાગતું નથી કે આ સ્ટોક ઉપરની તરફ સર્વાઈવ થઈ શકે. 491-492ના લેવલ્સ ચાલી રહ્યા છે. હજી 496 ખાસો દૂર છે કરંટ લેવલથી. આજે એક ગેપઅપ જોવા મળ્યું છે. અત્યારના ચાર્ટ જોતા એવી સેન્સ બને છે કે જે ગેપઅપ છે 496ની ઉપર તો જવાનું નથી, એટલે સ્ટોપલોસ એપ છે. કરંટ લેવલે પણ શોર્ટ સેલ કરી શકાય. મને એમ લાગે છે કે ગેપઅપ થયા પછી આ એક વધારે સારી ઓપોર્ચ્યુનિટી બને છે. ઇવન મારા સેલ કોલ કરતાં અત્યારના કરંટ લેવલથી સેલ કરી શકાય. તમે જુઓ, આવતા મહિનાના ફ્યુચર્સમાં પણ પ્રાઇસ વધ્યા નથી. આઈ થિંક આ બધા સ્ટોક જે ફિઝિકલ સેટલમેન્ટમાં જાય છે, એના લીધે જે આપણી એક્સપાયરી આવવાની હોય એના બે વીક પહેલાં જ અહીંયા બંને જગ્યાએ એક કેશ માર્કેટ સાથે આ વખતનો ફ્યુચર અને આવતા વખતના ફ્યુચરમાં એક પ્રાઇસ ડિફરન્સ જોવા મળતો હોય છે, અને એને લઈને જ આજની તેજી જોવા મળે છે. સસ્ટેનેબલ લાગતી નથી, શોર્ટ સેલ કરવું જોઈએ. એ સિવાય અહીંયા યુપીએલનું એક કાઉન્ટર છે જે પણ આજે આપણને થોડોક પોઝિટિવ રડાર ઉપર આવતું દેખાઈ રહ્યું છે. જિગ્નેશ, યુપીએલ માટે પોઝિટિવ વ્યૂ બને? વેલ, યુપીએલની અત્યારના વાત કરીએ તો જે પ્રમાણે ચાર્ટ સ્ટ્રક્ચર છે એ તો એવું બતાવી રહ્યું છે કે ઓવરઓલ કાઉન્ટરમાં મોમેન્ટમ બહુ સારું નથી. કારણ કે છેલ્લા 3 ટ્રેડિંગ સેશન્સ તમે જુઓ તો અહીંયા મંદી બનતી જોવા મળી છે, અને ઇનફેક્ટ લાસ્ટ ટુ લાસ્ટ ટ્રેડિંગ સેશનમાં બહુ જ સારા વોલ્યુમ સાથે મંદી જોવા મળી છે. મને એમ લાગે છે કે નીચેથી એક સ્પર્ટ આવી શકે, પણ ઓવરઓલ વ્યૂ નેગેટિવ જ રહેશે. એવું લાગતું નથી કે આ કાઉન્ટર વેરી શોર્ટલી 560ના લેવલ ઉપરની તરફ તોડવા માટે હરીમાં હોય. તો આ સેન્સમાં એવું લાગે છે કે 560 એક રેઝિસ્ટન્સ રહેવો જોઈએ. નીચેની તરફ 540-535ના લેવલ્સ પણ બની શકે છે. જી વિક્રમ, જે સ્ટોક્સની ચર્ચા થઈ એમાં અમારો, અમારી કંપનીનો, અમારા ક્લાયન્ટનો ઇન્ટરેસ્ટ રહેલો હતો હોય છે. હોઈ શકે છે અમારો વ્યૂ બાયસ પણ હોય, એટલે ફિનાન્શિયલ એડવાઇઝરની ક્લાયન્ટ્સ પોતે સલાહ લઈને કામ કરે વધારે યોગ્ય છે.